बोगस कंपनी उभी करी 88 लाख नो इनवॉइस करी 15.88 करोड़ नी आईटीसी उसेटी लेनार्ड जीएसटी चोर मुर्शिद आलम नी अगाउ इको सेल है धरपकड़ कर्या बाद ते लाजपोर जेल मा होय तेनी जीएसटी विभाग नी डीजीजीआई टीमे लाजपोर जेल माथी धरपकड़ करीने कोर्ट मा रजू कर्या हता। सूरत क्राइम ब्रांच नी इको सेल नी टीमे राज्यव्यापी 2,706 करोड़ रूपया नो जीएसटी कौभांड झड़पी पाड्यो हतो जेमा बोगस कंपनीओ बनावी 88 करोड़ नो इनवॉइस करावी 15.88 करोड़ नी आईटीसी मेळवी लेनार कुख्यात मुर्शिद आलम नी पण इकोसेल नी टीमे धरपकड़ करी हती। त्यांथी ते लाजपोर जेल मां हतो जो के हाल मां जीएसटी विभाग नी डीजीजीआई विंग हरकत मां आवी छे अने आरोपी मुर्शिद आलम नो लाजपोर जेल मांथी जीएसटी विभाग ना डीजीजीआई विंगे कब्जो लीधो हतो। कोर्ट मां रजू कर्यो हतो ज्यां जीएसटी विभाग ना वकील इमरान मलिके दलीलो करी हती। હું એડવોકેટ ઇમરાન મલિક, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નામદાવ કોર્ટમાં આજે મુર્શિદ આલમ કરીને એક આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો, રજૂ કરવામાં આવેલો હતો। તેમાં અત્યારે એ આરોપીને પહેલાં જ ઇકોસેલ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલો હતો અને એ બીજા ગુનામાં અત્યારે ડીજીજીઆઈ દ્વારા રજૂ કરીને નામદાવ કોર્ટમાં એને પ્રોડક્શન તરીકે રજૂ કરી દેવામાં આવ્યો છે। અને એ જે બીજો ગુનો છે તેમાં એણે 88 કરોડના ખોટા બિલો બનાવીને 15.85 કરોડની આઈટીસી એણે મેળવી લીધેલી છે। આ જ સંદર્ભમાં બીજા બી આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવેલા હતા અને એમના જામીન ઓલરેડી થઈ ગયા છે। સર, કેટલું કૌભાંડ હોઈ શકે છે મોટું? આમાં કેવું છે, જે ઇકોસેલ દ્વારા જે કૌભાંડો પકડવામાં આવ્યા છે તે કૌભાંડમાં 14 થી 15 પેઢીઓ છે, તેની બધાની અલગ અલગ તપાસ ડીજીજીઆઈ અને જીએસટીની અલગ અલગ સિટીઓની અલગ અલગ વિંગ કરી રહી છે। સર, 80 કરોડના જે બિલની વાત છે, 80 કરોડ તો ટોટલ છે, એમાંથી રિયલમાં ખોટા બિલ કેટલા છે? આમાં કેવું છે કે ધારો કે જ્યારે સામાન આવ્યો જ નથી, જ્યારે પરચેસ કરવામાં આવે છે ત્યારે જે પરચેસ જે જીએસટીની અંદર બતાવવામાં આવે છે તે પરચેસ થયો જ નથી અને ખોટા બિલો બનાવીને સાહેબ એના આઈટીસી રિફંડ મેળવી લેવામાં આવેલા છે। સર, હવે શું પ્રોસેસ છે, કારણ કે કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રકારની 15.88 કરોડની જીએસટી કેવી રીતે મેળવવામાં આવી છે, આગળની પ્રોસેસ કયા રીતની છે? અત્યારે હાલ તો આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને બીજા ડોક્યુમેન્ટ્સની તપાસ કરી પછી પ્રોસિક્યુશન ફાઇલ કરવામાં આવશે અને ડીજીજીએમાં દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ આરોપી અરેસ્ટ થયા છે એમાં મોસ્ટ ઓફ પ્રોસિક્યુશન ફાઇલ થઈ ગયા છે અને નામદા કોર્ટમાં એની ટ્રાયલ પેન્ડિંગ છે।